શ્રેષ્ઠ ઇકબાલ જેવો કોમેડિયન બી છે, આવા ઘણા બધા કલાકારો એવો આવી ગયા છે આજે આ ભાઈ જગદીશ ઠાકોરને શ્રદ્ધાંજલિ, કારણ કે આ કલાકાર કરતા એ ઊંચી કોટીનો એક ઊંચી ઊંચેનો માનવી હતો. એવા માનવ દેહને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ગુજરાતી ચલચિત્ર જગતના તમામ દિગ્ગજો એવા છે, એ તમામને આ ઋણ આજે પોતાનું પૂરું કરવાનો સમય છે. ભાઈ જેકીને વિનંતી કરીશ, હરેશભાઈ ભાઈ જેકીને વિનંતી કરો કે એક એવી વાત લઈને આ શ્રદ્ધાંજલિ ભાઈ હરેશને વિનંતી કરું, હરેશભાઈ બોલે એમને વિનંતી કરું કે ભાઈ જેકીને લઈને આવે અને હમારે દિલો મેં અપને સિનેમા કે દ્વારા યે લગાતાર હમારે લિયે કે યહાં બડે બડે કલાકાર ઓર બડે બડે લોગ આજ ભી સંઘર્ષ કી સીમા હુએ તસવીરો મેં લોગોને કાફી સાથ દિયા ઉનકે સાથ બિતાયે પલ મેને દેખા કઈ લોગોને ફેસબુક પે શેર કિયા, કઈ લોગોને વોટ્સએપ પે શેર કિયા, કઈ લોગોને ઉનકે પરિવાર કે સાથ કે ક્ષણ સોશિયલ મીડિયા પે બહોત દિયા. લેકિન મેં આજ કહેના ચાહુંગા આજ એક જો કાર્યક્રમ રખા ગયા હૈ મિત્રો જગદીશભાઈ મારા મિત્રની પણ મારા ભાઈ જેવા હતા. અમે લોકોએ ઘણા બધા ડાયરાઓમાં પ્રોગ્રામોમાં સાથે કામ કર્યું અને ઘણી વખત અમે લોકો મળતા ત્યારે જગદીશભાઈ બી કહેતા કે વિક્રમ આપણે જોડે પિક્ચર બનાવીએ. મેં પણ કીધું કે ચોક્કસ આપણે એવું એક સ્ટોરી હશે આપણે જોડે પિક્ચર કરીશું. અને મેં એમને એના ગામમાં પ્રોગ્રામ હતો એ વખત પણ મેં એનાઉન્સ કર્યું હતું કે હું અને જગદીશભાઈ સાથે મળીને પિક્ચર કરવાના છીએ. પણ અમુક સંજોગોના કારણે અમે લોકો સાથે કામ ના કરી શક્યા અને અત્યારે આપણી વચ્ચે નથી. એટલે ખરેખર ઘણો અફસોસ થાય છે કે એની જોડે કામ ના કરી શક્યો. અને બીજી એક વાત કે આપણા આખી જિંદગીના બધા લોકો જે પોતાની યથાશક્તિ અહીંયા જગદીશભાઈના પરિવારને આપે છે, તો અમે અમારા ગાયક કલાકારો અમારા જે કલાકારો છે અહીંયા ઉપસ્થિત હોય ના હોય એમને હું વિનંતી કરીશ કે આપણે એક એવો કાર્યક્રમ કરીશું, ડાયરો કરીશું ગમે તે, એમાંથી બધા કલાકારો મારા જે પણ મારી સાથે જોડાશે ને હું વિનંતી કરું દરેક કલાકારને કે મારી સાથે જોડાય અને એવો કાર્યક્રમ કરીશું ને એમાં જેટલું પણ જે બી આવશે પૈસા એ દરેક પૈસા જગદીશભાઈના પરિવારને અમે આપીશું. સાથે મેં મારા પર્સનલી પણ મેં આ પરિવારને મારી રીતે આપ્યું છે. બીજું તો શું કહું, દરેકને વિનંતી કે મારા જ્યારે પણ આવું કંઈક આયોજન કરી અમે ટૂંક જ સમયમાં આયોજન કરીશું ને એમાં દરેકને વિનંતી કે સાથ આપે છે.